નમસ્કાર આપનું સ્વાગત છે તો સમાચારમાં વિગતવાર જોઈએ તો ખેડૂતોને પાક વીમો ન ચૂકવવા મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચીમકી આપી છે. બેંક દ્વારા 150 ખેડૂતોને મગફળીના પાક વીમાના અંદાજે રૂપિયા 1.75 કરોડ જેટલી રકમ ચૂકવવામાં ન આવતા રાદડિયા ગુસ્સે થયા હતા. માત્ર એટલું જ નહીં, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તેમણે બેંક બંધ કરાવવાની પણ ચીમકી આપી દીધી હતી. ખેડૂતોને પાક વીમો ન ચૂકવવા મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચીમકી આપી છે. બેંક દ્વારા 150 ખેડૂતોના મગફળીના પાક વીમાના અંદાજે રૂપિયા 1.75 કરોડ જેટલી રકમ ચૂકવવામાં ન આવતા રાદડિયા ગુસ્સે થયા હતા. માત્ર એટલું જ નહીં, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તેમણે બેંક બંધ કરાવવાની પણ ચીમકી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે. આ મામલે મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જેતપુર વિસ્તારના ખેડૂતોએ ગયા વર્ષનો મગફળીનો પાકનો વીમો લીધો હતો, જેનું સમયસર પ્રીમિયમ પણ ભરી દીધું હતું. બેંકે અંદાજે 150 જેટલા ખેડૂતોને મંજૂર થયેલો 1.75 કરોડ વીમાનું ચૂકવણી કરવાનું હતું. બેંક દ્વારા જે કંઈ ભૂલ થઈ હશે તેણે વીમા કંપનીને સમયસર પ્રીમિયમ આપ્યું ન હતું, જેને પગલે ખેડૂતો 11 મહિનાથી વીમાથી વંચિત છે. રાદડિયાએ આગળ કહ્યું કે બેંકને અવારનવાર રજૂઆત કરી હતી. આ ખેડૂતોના હકના પૈસા છે જે તેને મળવા જોઈએ. 3 મહિના પહેલા પણ મેં બેંકને ખેડૂતોના પૈસા ચૂકવવા માટે રજૂઆત કરી હતી, આમ છતાં કોઈ જવાબ ન આપતા આજે બેંકને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. જો આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો જેતપુરમાં SBI ની એક પણ બ્રાન્ચ નહીં ચલાવવા દઉં. જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ગયા વર્ષનો મગફળીનો પાક વીમો લીધો હતો, જેનું ખેડૂતોએ સમયસર પ્રીમિયમ પણ ભરી લીધું હતું. અંદાજે 150 જેટલા ખેડૂતો અને જે પાક વીમો મંજૂર થયો મગફળીનો, તો 1.25 કરોડ રૂપિયાનું ચૂકવણું બેંકે કરવાનું હતું. હવે બેંકને જે કંઈ ભૂલ થઈ હશે એ વીમા કંપનીને સમયસર પ્રીમિયમ આપ્યું નહોતું અને એ પ્રીમિયમ પરત આવ્યું હતું, એટલે આ ખેડૂતો આજે છેલ્લા 11 મહિનાથી પાક વીમાથી વંચિત હતા. અવારનવાર SBI બેંકને રજૂઆત કરી હતી કે ખેડૂતોના હકના પૈસા છે, ખેડૂતોને મળવા જોઈએ અને બેંક તરફથી કોઈ પ્રત્યુત્તર નહોતા. છેલ્લે 3 મહિના પહેલાં પણ મેં બેંકને રજૂઆત કરી હતી કે આ ખેડૂતોના પૈસા છે તમે આપી દો, કારણ કે ખેડૂતો મુશ્કેલીમાં હોય ત્યારે આ પાક વીમાના જે રકમ આવી એને જરૂરિયાત હોય છે, છતાં પણ એ લોકોએ જવાબ ન આપતા આજે બેંકને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. પણ આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આનું નિરાકરણ કોઈ પણ હિસાબે બેંકને કરવું પડશે, નહીં તો જેતપુરની અંદર SBI ની એક પણ બ્રાન્ચ નહીં ચાલવા દો. જેટલા ખેડૂતો SBI જેતપુર જુનાગઢ દોડવાની શાખામાં ધિરાણ લઈ છે, રાજ્ય સરકારે 2016-17 માં વીમો બહાર પાડ્યો તો અમને અત્યાર સુધી બેંક વાળાએ વીમો આપ્યો જ નથી. અમારું પ્રીમિયમ બેંકે કાપ્યું છે, છતાંય ભૂલ બેંકની છે તો અમને ખેડૂતને કોઈ બેંક તરફથી વીમા કંપનીની રકમ મંજૂર કરતા નથી. અને આજથી અમે 10 વખત બેંકે ધક્કા ખાધેલા, 2 વખત આવેદન પત્ર દીધું, છતાંય અમને કોઈ બેંક તરફથી પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી. અમે આશરે 1 મહિના પહેલા જયેશભાઈ રાદડિયાને રજૂઆત કરી, અમારા ખેડૂત નેતા એવા. ત્યાર પછી જયેશભાઈએ કીધું કે બેંકમાં મેનેજરને રૂબરૂ બોલાવીને કીધું કે આ ખેડૂતોની વીમાની રકમ તમારે જ દેવી પડે, તમારે વીમા કંપનીને વાંધો હોય તમારે જોવાનું હોય, તમે વીમા કંપનીની પ્રીમિયમ તમે ખેડૂતે વીમા બેંકમાં ખેડૂત બેંક વાળાવે ખેડૂત પાસેથી વીમા કંપનીનું પ્રીમિયમ કાપ્યું છે. વીમા કંપની ખેડૂત પાસે નથી આવી વીમા પ્રીમિયમ કાપવા. તો જયેશભાઈ રાદડિયાએ અમને આજે રૂબરૂ બોલાવીને અને અહીંયા બેંકે આવીને રૂબરૂ તાળાબંધી કરી દીધી બેંકને. જ્યાં સુધી અમારા પૈસા નહીં આવે ત્યાં સુધી જયેશભાઈ કીધું છે બેંક ખોલવા જ નહીં દે, અમે એક પણ બ્રાન્ચ જેતપુરની નહીં ખોલવા દે. સુરેશ ભાલિયા, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.